नमस्ते विद्यार्थी मित्रों, सामयिक मूल्यांकन कसोटी जुलाई 2020 धोरण 4 गणित आ पेपर नो सॉल्यूशन જોઈએ। तो प्रश्न पहलो छे, માગ્યા મુજબ જવાબ આપો। તેમાં પહેલું છે, એક બોક્સ ની 3 બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો। તો આનો જવાબ મિત્રો, મેં અહીંયા એક આકૃતિ દોરેલી છે, તો આ રીતે આપણે આકૃતિ દોરીએ તો તેની 3 બાજુઓ દેખાય। બીજું છે, તેલના પતરાના ડબ્બામાં કેટલી બાજુઓ ચોરસ હોય અને કેટલી બાજુઓ लंबचोरस होय? तो चोरस बाजू 2 होय अने लंबचोरस 4 होय। त्रीजू छे, नीचे आपेल चित्रमांथी ईंटनी बाजू जेवी देखाती आकृति पर खराની નિશાની કરો। તો અહીંયા બ છે તે સાચો જવાબ આવશે, કારણ કે તે ઈંટ જેવી આપણને દેખાય છે। ત્યારબાદ પ્રશ્ન બીજો છે, માગ્યા મુજબ જવાબ આપો। તેમાં પહેલું છે, 1000 ઈંટોનો ભાવ રૂપિયા 1800 હોય તો 30000 ઈંટોનો ભાવ કેટલા રૂપિયા થાય? તો અહીંયા આપણે त्रिराशि मुके तो 1000 ईंटों नो भाव 1800 गुणिया 30000 एने भाग्या 1000 करिए तो जवाब आपने मळशे 54000 रुपया। तो 30000 ईंटों नो भाव थशे 54000 रुपया। बीजू छे, शाळाना पुस्तकालयमां 5 खाना वाळो एक टेबल छे, जेमां दरेक खानामां एक सरखी संख्यामां पुस्तको गोठवायेला छे। जो कबाटमां कुल 80 पुस्तको होय तो दरेक खानामां केटला पुस्तको होय? तो मित्रों, अहींया 80 भाग्या 5 करीए आपणे एटले आपणे जवाब मळशे 16। ત્રીજું છે, 1 લાખમાં 1ની પાછળ કેટલે શૂન્ય આવે? તો મિત્રો, 1 લાખની રકમ આપણે લખીએ તો એમાં 5 શૂન્ય લગાડવી પડે। પ્રશ્ન ત્રીજો છે, બિંદુઓ વચ્ચેનું અંતર માપી નીચેના પ્રશ્નોનો જવાબ આપો। અહીંયા આ બિંદુઓ આપેલા છે, A થી B, B થી D, D થી C, C થી E, E થી F, F થી G અને ત્યાંથી H। તો આ બધા બિંદુઓ વચ્ચેનું આપણે અંતર માપી ફૂટપટ્ટીની મદદથી અંતર માપી લઈએ અને પછી તેના પછીના જે પ્રશ્નોનો જવાબ છે આપણે આપી શકીશું। પહેલો પ્રશ્ન છે, કયા બે બિંદુઓ એકબીજાને સૌથી નજીક છે, વધુ નજીક છે? જવાબ આવશે G અને H। બીજું છે, કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે? એનો જવાબ આવશે A અને H। ત્રીજું છે, બિંદુ E અને બિંદુ F વચ્ચેનું અંતર કેટલું છે? તો જવાબ આવશે 3 સેન્ટીમીટર। ચોથું છે, કયા બે બિંદુઓ એકબીજાથી 5 સેન્ટીમીટરના અંતરે આવેલા છે? જવાબ આવશે D અને F। પાંચમું છે, બિંદુ D થી કયા બે બિંદુઓ સરખા અંતરે આવેલા છે? જવાબ આવશે A અને F। હવે પ્રશ્ન ચોથો છે, માગ્યા મુજબ જવાબ આપો। તેમાં પહેલું છે, 265 કિલોમીટરનું અંતર અમદાવાદથી સુરત સુધીનું આપેલું છે અને સુરતથી મુંબઈ સુધીનું અંતર 280 કિલોમીટર આપેલું છે। તો અમદાવાદથી મુંબઈ કેટલા કિલોમીટર દૂર થાય? તો અહીંયા 265 પ્લસ 280 આ બંને રકમનો સરવાળો કરીએ તો આપણને કુલ અમદાવાદથી મુંબઈનું અંતર જે છે એ 545 કિલોમીટર મળશે। બીજું છે, એક ઝાડની ઊંચાઈ 280 સેન્ટીમીટર છે, ટાવરની ઊંચાઈ ઝાડની ઊંચાઈ કરતાં 5 ગણી છે, તો ટાવરની ઊંચાઈ કેટલા મીટર હશે? તો અહીંયા મિત્રો, આપણે 280 × 5 કરીએ તો 1400 સેન્ટીમીટર તેની ઊંચાઈ મળે અને તેને મીટરમાં ફેરવીએ તો 14 મીટર છે એ ટાવરની ઊંચાઈ ગણાય। ત્રીજું છે, ખુશીની ઊંચાઈ 3જા ધોરણમાં 135 સેન્ટીમીટર હતી, જ્યારે 4થા ધોરણમાં તેની ઊંચાઈ 138 સેન્ટીમીટર થાય છે, તો 1 વર્ષમાં ખુશીની ઊંચાઈ કેટલી વધી કહેવાય? તો અહીંયા 138 - 135 બાદ કરીએ તો 3 સેન્ટીમીટર છે ઊંચાઈ વધી ગણાય। હવે પ્રશ્ન પાંચમો છે, માગ્યા મુજબ જવાબ આપો। અંદાજિત ઊંચાઈને આધારે જોડકા જોડો। પહેલું જોઈએ તો વર્ગખંડની ઊંચાઈ, તો વર્ગખંડની ઊંચાઈ અંદાજે 4 મીટર હોય। બીજું છે, તુલસીના છોડની ઊંચાઈ, તો એ અંદાજિત 1 મીટર હોય। ત્રીજું છે, વીજળીના થાંભલાની ઊંચાઈ, તે અંદાજે 10 મીટર એટલે જેટલી હોય, એટલે કે બ છે તેનો જવાબ આવશે। હવે બીજું છે, વિજયના દાદા દરરોજ સવારે 2500 મીટર અને સાંજે 3 કિલોમીટર ચાલે છે, કયા સમયે દાદા વધુ ચાલે અને કેટલું? હવે મિત્રો, અહીંયા 3 કિલોમીટર આપેલું છે અને 2500 મીટર આપેલું છે, તો 2500 મીટરને આપણે કિલોમીટરમાં ફેરવીએ તો 2.5 કિલોમીટર થાય। હવે બંનેનો તફાવત જોઈએ તો માટે સાંજે વધુ ચાલે, કારણ કે સાંજના સમયે તે 3 કિલોમીટર ચાલે છે અને સવારના સમયે તે 2.5 કિલોમીટર જેવું થાય, અને સાંજના સમયે વધુ ચાલે અને સાંજના સમયે 500 મીટર છે વધુ ચાલશે,